नमस्कार जी उर्वशी अने दर शुक्रवारनी जेम आ शुक्रवारे पण तमारी मुलाकात करावानी छू एक बहु सुरीला गळा साथे। दर शुक्रवारनो आपणो नित्यक्रम थई गयो छे के आपणे एक एवा कलाकारने मळीए के जे आपणी साथे लाइव जेमिंग करवाना होय। लाइव जेमिंग करता पहेला एमनी म्यूजिकनी जर्नी विषे एमनी लाइफ विषे थोड़ा सवाल जवाबो आपणे एमनी साथे करता होईए छे ने आजे मारी साथे एक बहु इंटरेस्टिंग पर्सनालिटी छे। आम ए गुजराती नथी। हवे तमे कहेशो के जलसो म्यूजिक एप्लिकेशन में तो तमे बीजी कोई भाषाना गीतों अलाउ करता नथी पण बीइंग महाराष्ट्रीयन ए बहु ज सुंदर कंठे गुजराती गीतों गाई शके छे अने ए पण एकदम स्पष्ट उच्चारणों साथे। सो आवा एक सवाया गुजरातीनुं स्वागत करीए जलसो में। वर्षाबेन खूब खूब स्वागत है तमारुं। वेलकम टू जलसो। थैंक यू सो मच फॉर कमिंग। अने स्वाभाविक है कि आ सवाल तमने बहु लोकोए पूछ्यो हशे के गुजराती नथी जन्मे अहीं रह्या हशो सांभळ्युं हशे बराबर छे पण मदर टंग ना होय अने ए भाषामां ज्यारे आटला गीतो गावाना आवे तो तमे कई रीते शीख्या के कई रीते ए ट्रेनिंग लीधी? हाँ शीखवानुं एटले स्पेशली कई गुजराती एक्चुअली हूँ भणी छुं पण गुजरातीमां। ओ वाह गुजराती मीडियममां? हाँ हूँ खेड़ा जिल्लाथी छुं नडियादथी एटले नानपणथी गुजरातीमां ज गुजरात जोड़े मतलब नाइसली कनेक्टेड। यस कनेक्टेड छुं એટલે ગુજરાતી શીખવાનું તો શું બ્લડમાં જ ઘણીવાર મને ગુજરાતી બોલતા સાંભળે તો કોઈને લાગતું પણ નથી કે હું મહારાષ્ટ્રીયન છું પણ મહારાષ્ટ્રીયન પણ એટલું જ સારું કલ્ચર બધું મહારાષ્ટ્રીયન પણ એટલું જ એટલે મરાઠી પણ બોલો ને ગાઓ। હા હા ઓકે। અને તમે હમણાં જ કહ્યું એ પ્રમાણે કે તમે નડિયાદમાં ત્યાં ભણ્યા છો ઉછર્યા છો તો તમારું સ્કૂલિંગ ને બધું ત્યાં કઈ જગ્યાએ ભણ્યા? હું DDIC માં કોલેજ સ્કૂલમાં હતી અને DDIT કોલેજમાં કોલેજ પણ ત્યાં કર્યું મેં। અચ્છા અને મ્યુઝિકની ફોર્મલ ટ્રેનિંગ ત્યાં જ લીધી તમે? હા एक्चुअली शू है गॉड गिफ्ट तो थी ज मैंने नानपणथी हूँ स्कूल में ने एमां फर्स्ट आऊँ इवन समझो ने सैवन्थ में थी त्यारे मैं सत्यम शिवम सुंदरम गायु हतुं अने त्यारथी ए जर्नी कॉलेज सुधी सिंगिंग चालू ने चालू ज हतुं मारुं। ओके अने त्यां હતું નડિયાદમાં એ વખતે આટલું બધું અત્યારે છે એટલું બધા ક્લાસીસ ને બધું નહોતું પણ શશિકાંત ભાઈ વ્યાસ કરીને અમને બધા સોંગ કરાવે ને એટલે આમ ગુરુજી પહેલા મારા એ જ કહેવાય। ઓકે અને એ પછી હું અમદાવાદમાં કોઈને પ્રોફેશનલી કોઈને જરૂર હતી સિંગરની તો એ લોકોએ કહ્યું કે આવી રીતે નડિયાદમાં બહુ નામ છે 7-8 વર્ષથી કોઈ એક જ છોકરી ફર્સ્ટ આવે છે તો આપણે એમને બોલાવીએ એટલે એ લોકોએ કોન્ટેક્ટ કર્યો। ઓકે એ વખત થોડા મમ્મી પપ્પા ડરતા હતા બિચારા કે ના પ્રોફેશનલ તો નહીં ગાવા દઈએ તો કે ના તમે એકવાર મોકલો તો ખરા એમ। પછી બહુ સારું રિસ્પોન્સ મળ્યો અને પછી ખબર નહીં ક્યારે પ્રોફેશનલ સિંગિંગમાં આવી ગયું એ ખ્યાલ જ ન આવ્યો એટલે કરિયર ક્યારે બાય ફ્લુક તમારી કરિયર સિંગિંગ થઈ ગઈ। ઓકે મ્યુઝિક સિવાય તમને બીજું શું કરવાનો શોખ છે? આઈ લવ કુકિંગ। ઓ વાવ અને ઘર સજાવવાનું કદાચ હું સિંગર ના હોત તો ઇન્ટિરિયરનું બહુ સારું કંઈક કરત એમ। ઓકે ઇન્ટિરિયર ડેકોરેટર બન્યા હોત જો સિંગર ના હોત તો 100%। અને જ્યારે અમદાવાદ આવ્યા તમે આટલા ટાઈમ પછી હવે અહીંયા કોમ્પિટિશન હોય સ્વાભાવિક છે કારણ કે મોટું શહેર છે અને ઘણા બધા સિંગર્સ ગાતા હોય। તમને તમારો ફર્સ્ટ પ્રોપર બ્રેક જેને કહેવાય કે જેને તમને એસ્ટાબ્લિશ કર્યા હોય એ ક્યારે મળ્યો? મેં કહ્યું ને હમણાં કે નડિયાદ જ્યારે હું હતી 12th હતી એ વખતે જ હું અહીંયા અમદાવાદમાં શોમાં તો સિંગિંગ કરેલું હતું મેં। એ પછી 3-4 વર્ષ હું નડિયાદથી જ અપડાઉન કરતી હતી અહીંયા સિંગિંગ માટે એટલે ઓલરેડી એસ્ટાબ્લિશ થઈ ગઈ હતી એટલે કોમ્પિટિશનનું કે એવું મારું ક્યારે એવું આવ્યું જ નહીં લીડ સિંગર તરીકે જ એન્ટર થયું। ઓકે એટલે એવું નહીં થયું કે કોમ્પિટિશન છે કે શું મને પોતાને જ ખ્યાલ નથી કે હું ક્યારે એસ્ટાબ્લિશ થઈ ગઈ। ઓકે કેટલા વર્ષ થયા તમને ગાતા ગાતા? મને થયા 38 થી 40 વર્ષ। ઓ માય ગોડ 38 યર્સ એટલે આવું બોલાય નહીં પણ ત્યારે એટલી મારી ઉંમર એ નથી જેટલી આપણી સિંગિંગની કરિયર છે। તમે ગુજરાતીમાં ગાતા હોય એટલે સ્વાભાવિક છે કે ઘણા સ્વરકારોના સ્વરાંકનો ગાવાનું બને। તમારા ફેવરેટ સ્વરકારો ગુજરાતી ભાષાના કયા કયા છે? એમ તો અવિનાશ વ્યાસજીના ગાઉં પછી હમણાં આજે રમેશભાઈ પારેખની પુણ્યતિથિ છે એટલે એમના પણ સાવરિયો તો મોસ્ટ ફેવરેટ છે અમારા દરેક શોમાં। સાવરિયા સિવાય શો પૂરો જ નથી થતો કે ના ગઈએ તો પણ ઓડિયન્સમાંથી આવે કે નહીં સાવરિયો ગાઓ એટલે એ બધા ગીતો તમને ગમે? હા। અને તમે મરાઠીમાં ગાઓ? હા તો થોડું કંઈક સંભળાવો? બેંગોલી પણ ગાઉં છું। અરે વાહ તો આમ એવું છે કે અમે લોકો લાઈવ જેમિંગમાં તો બીજી કોઈ ભાષાના ગીતો અલાવ કરતા નથી પણ અહીંયા એ છૂટ હું લઈ લઈશ કે મરાઠી જે એમની માતૃભાષા છે એમાં જો કંઈક થોડુંક નાનકડું આય બાપાચી લાડાચી લેક મીનારી ચોલી પીવાલી ગ નેસલે અંજીર સારી મજા કેસા ન ગ મલાયલા ફૂલાયલા ચાફા वासुपर माळता वाऱ्यान घेतय झेपा नथ नाकान साजीर वाणी गला भरून सोन्याचे मणी ओली वाऱ्याची मी गोदामी वास पुरवायला वाचून घेतय मोजा वास परमाळा वाचून घेतय मोजा मी डोलकर ग डोलकर डोलकर दरियाचा राजा कहीं खबर पड़ी नहीं पर सांभळवानी बहुत मजा पड़ी है मैंने आ एक्चुअली आ फोक जेवू है अच्छा पण बहुत फेमस है हाँ एट शब्दों में हूँ कहूँ तो बधु आम गयु है कि शू बधु छेल्ले सारू लगे सांभळवामां कानने एमनो अवाज मीठो है एटले बहुत तकलीफ नहीं पड़ी अने अमदावाद में तमे आवी गया ने ए पछी ऑब्वियसली मैरेज थाय बाळको थाय पछी करियर साइड करवी क्यारे अग्री पड़ती हशे ने एवं थयु पण मारा हस्बंड भी रिदम आर्टिस्ट है ओके एटले थोड़ी तकलीफ तो पड़े ऑब्वियसली के घर अने बेलेंस पण थई गयो बाळको शुं करे मारो दीकरो अत्यारे एने पॉइंट ब्लैंक यूनिवर्सिटी थी साउंड एंजीनियरिंग एंड इलेक्ट्रॉनिक म्यूजिक प्रोडक्शन नो कोर्स ओके एटले पण आज फील्ड साथे केक ने केक जोडाशे अरे वाह सो आजना दिवसे आपणे वर्षाबेन पासेथी बहुत बधा गुजराती गीतो सांभळवाना छे तो तमे जोडाई जजो 8 ના ટકોરે અમારી સાથે थैंक यू सो मच थैंक यू